ભરૂચ જિલ્લામાં વાલિયા નેત્રંગ બાજુ પડેલા વરસાદની સીધી અસર સુરત જિલ્લામાં જોવા મળી છે વરસાદનું સીધું પાણી કીમ નદીમાં આવતા કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે નદીના કિનારા પર આવતા મકાનો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને ગામોમાં નદીના પાણી ભરાયા છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે પાણી ઉતરવાની જગ્યા પર તે વધતું હોય તેવું સ્થાનિકોનું કહેવું છે ભરૂચ જિલ્લાના નેત્રંગ અને વાલિયા ખાતે પડેલા ગઈકાલના ભારે વરસાદના સીધી અસર જોવા મળી છે સુરત જિલ્લાની કીમ નદીમાં કારણ કે ભરૂચ જિલ્લામાં પડેલા વરસાદનું સીધું પાણી કીમ નદીમાં આવતા કીમથી લઈ ઓલપાડ અને ઓલપાડથી લઈ હાસોટ જતા રોડ ઉપર જે કીમ નદી વહી રહી છે તે નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે નદી બંનેઓ કાંટે છે અને તેના રસ્તામાં આવતા તમામ કોસ્ટલ હાઈવે હોય ગામડાઓ હોય કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે અને આ પાણી એક બે નહીં પણ પાંચ ફૂટથી લઈ નવ ફૂટ સુધીના પાણી જોવા મળ્યા છે જેને લઈ છ થી સાત જેટલા ગામ સંપર્ક વિહોના થયા છે હજુ પણ સતત પાણી વધી રહ્યું છે અને બીજી બાજુ પાણી ઉતરતા હજુ પણ ચોવીસ કલાક થશે કારણ કે દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી જ વરસાદે વિરામ લીધો છે જો કે વિરામ લેતાની સાથે જ વરસાદનું જોર ઘટ્યું છે પણ પાણીનું જોર ઘટ્યું નથી પરિણામે કહી શકાય કે સુરતના કીમ પાસે આવેલી કીમ નદી તેના રુદ્ર સ્વરૂપ અને બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે અને આ તમામ પાણી ગઈકાલે પંદર ઇંચ કરતાં વધુ વરસાદ ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે થયો હતો તેનું સીધું પાણી આ નદીમાં આવતા નદી કિનારે રહેતા લોકોની હાલત દૈનિક બનવા પામી છે કેમેરામેન ભરત બ્રહ્મપણ સાથે કીર્તે પટેલ ન્યૂઝિન ગુજરાતી કીમ આ તરફ સરદાર સરોવર ડેમની સપાટી ફરી વધી ગઈ છે નર્મદા ડેમની સપાટી એકસો ચોત્રીસ પહોંચી છે દરવાજા મીટર છે નર્મદા નદીમાં બે લાખ ક્યુસેક પાણી છોડાયું છે નર્મદા કાંઠાના બેતાલીસ ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે તો પાણી હજી પણ છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાં જે વરસાદ થયો છે સિસ્ટમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને ધમરોળી રહી છે તેના કારણે સતત પાણીના લેવલમાં વધારો થઈ રહ્યો છે હાલમાં એકસો ચોત્રીસ પોઈન્ટ પંચાવન મીટર સરદાર સરોવરની સપાટી છે

પરિસ્થિતિ જોવા મળી શકે છે લગભગ હવામાનમાં આવશે કારણ કે તારીખ ચાર પાંચમાં લો પ્રેશર બની રહ્યું છે અને આ આ હવામાન લગભગ તારીખ પાંચ સાત સુધીમાં સપ્ટેમ્બરમાં ચાલશે ત્યાર પછી પણ આઠ નવ દસમાં પણ ચાલ્યા કરશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ સાત આઠમાં એક સિસ્ટમ બની રહી છે મજબૂત અને આ સિસ્ટમ તારીખ નવ દસ નવ દસ કે અગિયાર તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે અને આ ડીપ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન આગળ વધતા પૂર્વ ભારત તરફ થઈને રિકવર થઈને મધ્યપ્રદેશ તરફ આવવાની શક્યતા ઘણી શકાય એટલે તારીખ દસ અગિયાર બાર અને બાર બાર પછી પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે

આ વરસાદની સિસ્ટમ જે છે તે આજથી જ હવામાનમાં પડતું આવશે અને ઓક્ટોબર માસમાં પણ તારીખ વીસ કે બાવીસ ઓક્ટોબર સુધીમાં પાછામાં કંઈક ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે

આ ભાગોમાં લગભગ બે બે ઇંચ કે ત્રણ જેથી વધુ વરસાદ થવાની શક્યતા છે પૂરતી નાની નદીઓમાં એની સ્થિતિમાં પાણી આવી શકે પણ કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાવનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે એટલે વરસાદ ગયો નથી સાણંદ તાલુકાના ખેતરો ભેટમાં ફેરવાયા છે ભારે વરસાદના પગલે ખેતરો જળમગ્ન થઈ ગયા છે કુંડલ મલાસના અને રીથલ ગામના ખેતરો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે ખેતરમાં વાવેલો ડાંગરનો પાક પણ વરસાદમાં ધોવાઈ ગયો છે ખેતરોમાં બનાવેલી ઓરડી અને બોરવેલ પણ પાણીમાં ગરકાવ છે

રેથળ અને મલાસણ ગામના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં જાણે ખેતરો બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે મહેજ વાત એ પણ છે કે પાણીના જે બોરવેલ જે છે તે પણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે એક ઠેકાણે નહીં પરંતુ આવું અનેક ઠેકાણે જે છે તે જોવા મળી રહ્યું છે એટલે કે પાણીના બોરવેલ હોય ખેડૂતોની ખેતરમાં હોય તે પણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારે લાગી રહ્યું છે જાણે સમગ્ર ખેતરો જે છે તે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે લાઇટ ના થાંભલા પણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે મહત્વનું એ છે કે વરસાદ થયો હતો ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું પરંતુ આમાં ડાંગર જ દેખાતી ના હોય તે પ્રકારે લાગી રહ્યું છે એટલે કે ડાંગરો પણ અંદર ધોવાઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સાણંદ તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેડૂતોને ભારે નુકસાન પણ થયું છે કેમ પ્રસન નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝિંગ ગુજરાતી સાણંદ

બાવીસ મૃતકોના પરિવારજનોને અઠ્યાસી લાખની સહાય ની સત્તર તથા એસડીઆરએફની સત્યાવીસ ટીમ કાર્યરત ચોદ જિલ્લાઓ સૌથી વધારે અફેક્ટેડ હતા અને એ ચોદ જિલ્લાઓમાં સોળ લાખ પંચાણું હજાર લોકોને અત્યાર સુધીમાં આઠ કરોડથી પણ વધારે કેશ ડોઝનું ચુકવણું થયું છે એ કેશ ડોઝનું ચુકવણું એના માટે હોય છે કે જ્યાં વધારે પાણી ભરી જાય તો લોકોને તાત્કાલિક સહાય માટે પાંચ હજાર રૂપિયા કેશથી અથવા ડીબી ઓનલાઈનથી પેમેન્ટ આપણે કરીએ છીએ જે ઘર વખરી અને કપડાં સહાય છે એ પચાસ હજાર એકસો અગિયાર કુટુંબોને હજી સુધી ત્રીસ તારીખ દરમિયાન જેટલી કામગીરી થઈ છે એમાં એમને સર્વે કરવામાં આવ્યું છે અને એના હાઉસ હોલ્ડ ખર્ચા માટે અને યુટેન્સિલસ માટે કપડાં માટે વીસ કરોડથી પણ વધારે રકમનું ચુકવણું થઈ ગયું છે જે માનવ મૃત્યુ છે એમાં અઠ્યાસી લાખ રૂપિયાનું ચૂકવણું તમામ જિલ્લા કલેકટરોએ જે જે તે જિલ્લામાં થયું છે ત્યાં કરી દીધું છે અને અત્યાર સુધીમાં બાવીસ લોકોની માનવમૃત્યુને યુકવડું થઈ ગયું છે ભરૂચના આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે મગરનો ખતરો જોવા મળી રહ્યો છે વન વિભાગની ટીમે ત્રણ મગર અને એક અજગરનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું વન વિભાગની ટીમે આમોદના નાળિયર ગામ ખાતેથી લગભગ પંદર ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું આ તરફ બત્રીસી તળાવ વાડિયા અને મંજુલુવાસણા ગામેથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વન વિભાગની ટીમે મગરનું આરોગ્ય પરીક્ષણ કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે બસ લીધે એક મગર આવેલો છે જેનું રેસ્ક્યુ સ્ટાફે કરી ત્યારબાદ તેઓને અન્ય બાતમી મળતા વાસણા ગામ ખાતે જ ગયેલ ત્યાં પણ એક મગરનું રેસ્ક્યુ કરેલ ત્યારબાદ વાળિયા ગામ ખાતે એક નાનું મગર મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરેલ એ ત્રણે ત્રણ મગરને અત્રની રેન્જ કચેરી લાવી મેડિકલ ચેકઅપ કરાવી ત્યારબાદ તંદુરસ્ત અવસ્થામાં હોય ત્યારબાદ હવે એમને કુદરતી મુક્ત વાતાવરણમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે રાજકોટથી સમાચાર પાણી ભરાવા મુદ્દે અનોખો વિરોધ ઢોલ નગારા સાથે સ્થાનિકોએ કર્યો વિરોધ અંબિકા ટાઉનશીપના સ્થાનિકોનો વિરોધ પ્રદર્શન વરસાદ રહી ગયા બાદ પણ પાણી નથી ઓસર્યા સ્થાનિકોએ રસ્તાને તળાવ બનાવી લોકાર્પણ કર્યું દ્રશ્યો પણ આપ જે રીતે જોઈ રહ્યા છો થાળી વગાડી અને બહેરા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ અનોખો વિરોધ પ્રદર્શન થઈ માટે કારણ કે અનોખી રીતે પાણી અહીંયા ભરાયેલા ના ભરાયેલા જ જોવા મળી રહ્યા છે સ્થાનિકોએ રસ્તાની તળાવ બનાવી લોકાર્પણ કરવું પડ્યું કારણ કે પરિસ્થિતિ પણ એ જ છે કે તળાવ આમ મળતું નથી પરંતુ રસ્તો એટલો સરસ બનાવ્યો છે તંત્ર તરફથી કે તળાવ બની જાય છે રાજકોટ શહેરમાં જે છે એ અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં અત્યારે અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને જે છે ઢોલ વગાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે તે સ્થાનિક યુવ છે સ્થાનિક જે વ્યક્તિઓ છે મહિલાઓ છે તેઓ પણ જે જે થડી વેલણ વેલાણ વગાડીને વિરોધ કરી રહ્યા છે હાલ આપણે સાથે કેટલાક બહેનો છે બેન તમે અત્યારે વિરોધ કરી રહ્યા છો શું વિરોધ એ અમારા ફળ પાણી અર્ધો ઈચ વરસાદ પડે ને તો એ પાણી ભરાઈ જાય છે અને જીવજંતુથી બહુ ડર લાગે

છે છે અત્યારે અત્યારે શું પ્રશ્ન અરે એવું કે જીવરાજ પાર્ક જેવા પોષ વિસ્તાર નું ભવ્ય લોકાર ભવ્ય લોકાર્પણ તળાવ થઈ રહ્યું છે અને ઈ તળાવ પર કેવું અનોખું તળાવ જાહેર રસ્તા ઉપર જાહેર રોડ ઉપર કે સ્થાનિક પબ્લિક ને આવા જવામાં ગટરના પાણીમાંથી ખુલ્લા પાણીમાં ચાલવું પડે

જે રીતના મુખ્ય રસ્તાઓ છે તે ક્યાંક ને ક્યાંક નદી બની ગયા છે અને એમના કારણે સ્થાનિક લોકો છે તે પણ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે આ વિસ્તારમાં જે છે માત્ર અડધા ઇંચ વરસાદમાં આ વિસ્તારનો જે રસ્તાઓ છે તે તળાવ બની જતા હોવાનો પણ આક્ષેપ છે હાર્દિક જોશી ન્યુઝીન ગુજરાતી રાજકોટ વડોદરામાં ભારે વરસાદ બાદ રસ્તાઓનું ધોવાણ થયું છે માત્ર દોઢ થી બે મહિના પહેલા બનાવેલા રસ્તા પર મસ્ત મોટા ઊંડા ખાડા પડી ગયા છે વહેલી વિસ્તારમાં જાણે ખાડામાં રોડ હોય તેવું લાગી રહ્યું છે વાહન ચાલકો પોતાના જીવના જોખમે રસ્તા પસાર કરી રહ્યા છે વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો વાહન ચાલકોનું કહેવું છે કે એક જ વરસાદમાં રોડ તૂટી જાય છે હાથ પગ તૂટી જાય તેવા ઊંડા ખાડા છે આપણે નવું કાર્ય કરીએ રોડ બનાવીએ કે કંઈ પણ કરીએ તો લગભગ રોજના કેટલા બધા ઓવરલોડેડ ડમ્પર આવે છે બિલ્ડરોના અને એના લીધે અમારું જે કોઈ કામ છે એ બેકાર થઈ જાય છે એટલે કે અમને પરફોર્મન્સ લોકો ન દેખાતું જે કામ રોડ તો સરસ જ બનેલો દોઢ બે મહિના પહેલાં રોડ બનેલો આ એક પરિસ્થિતિ નિર્માણ થયું છે એ બિલ્ડરના કારણે થયું છે એક વરસાદ પડે તો તરત જ રોડ તૂટી જાય છે એટલે રોડને કાંઈક રિસરફેસ કરીને અથવા તો ફરીથી કામ કરાવવાની જરૂર લાગે છે માણસો માટે બહુ જોખમી થઈ ગયું છે સરકારે બહુ ગંભીરતાથી આ ગંભીરતા લેવાની જરૂર છે કારણ કે લોકો જાન સાથે સીધી સંકળાયેલી બાબત છે કોર્પોરેશનને શું છે કે પૈસા કયા આગળ મળે છે એ કામ કરે છે એમને આવા રોડમાં જે રિપેરિંગ કરવાનું એ છે ને ફાયદો ના થાય એટલે એમને એ લોકો ધ્યાન નથી આપતા એ લોકો છોકરું પડી જાય તો હાથ પગ ભાગી જાય એવા એવા ખાડા છે ઊંડા ઉંડા રોડ તો જો તમે રોડ પરથી નીકળાય પોચીસ રોડ નથી દેખાતો લોકો સાહેરમાંથી જાય છે રસ્તો સાહેરમાં છે એમાંથી લોકો આવે છે ખાડા છે મોટા મોટા ખાડા છે વડોદરાના ભાઈલી વિસ્તારમાં જાણે રોડનું અસ્તિત્વ જ ન હોય તેવું લાગી રહ્યું છે રોડ રાદારીઓ માટે જોખમી બની ગયો છે સામાન્ય રીતે જ્યારે ચોમાસાની ઋતુ આવે ત્યારે સરકારનો નિયમ છે કે રસ્તા પરથી ખાડા દૂર કરવામાં આવે પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં એવો વહીવટ ચાલી રહ્યો છે કે ચોમાસાની ઋતુમાં ખાડા તો દૂરની વાત રહી આખા આખા રસ્તા જ ગાયબ થઈ જાય છે એનો જ આ પુરાવો જે છે અમે તમને બતાવવા જઈ રહ્યા છે ભાયલી વિસ્તાર અત્યંત પોઝ વિસ્તાર કહેવાય છે અને આ પોઝ વિસ્તારમાં રહેતા લોકોની કેવા પ્રકારની દશા છે ત્યાં રસ્તો જે છે તે તમને કહી બતાવશે આ રસ્તો એ હદે ખરાબ થઈ ગયો છે કે એના માટે કે કહેવા માટે કોઈ શબ્દો નથી વાહન ચાલકો જે છે તે કઈ હદે હાલાકી વેઠી રહ્યા છે તેનો અંદાજો જે છે તે તમને ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો જોઈને લાગી જશે ઉલ્લેખનીય બાબત છે કે આ રસ્તો જે છે તે વારંવાર બનાવવામાં આવે છે અને વારંવાર આ જ પ્રકારની દશા જે છે થઈ જાય છે પાલિકાનું ભલે કંઈ જતું હોય કે ન જતું હોય પરંતુ નાગરિકોનો જીવ ચોક્કસથી આ રસ્તાના કારણે જતો રહેશે એ વાત નિશ્ચિત છે કારણ કે લોકો જે છે પોતાના જોખમે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે ક્યાં ખાડો છે ક્યાં રસ્તો છે તેનો કોઈપણ જાતનો અંદાજો જે છે તે આવતો નથી ખરાબ રસ્તાની બિલકુલ બાજુમાં જ તમે જે રસ્તો જોઈ રહ્યા છો એ રસ્તો જે છે તે આ વાહન ચાલકો છે તેઓ મજબૂરીના માર્યા ઉપયોગ કરી રહ્યા છે કારણ કે રસ્તા પરથી પસાર થઈ શકાય તેવા પ્રકારની પરિસ્થિતિ નથી એટલે ટૂંકમાં કહીએ તો જે સ્થાનિક કોર્પોરેટર છે તેઓ કહી રહ્યા છે કે જે બિલ્ડર છે બિલ્ડરના પાપે આ જે રોડ છે તેનું ધોવાણ થયું છે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે કોર્પોરેશન કે કોર્પોરેટર અમારું સાંભળવા તૈયાર નથી ત્યારે અત્યારે બાય ચાઇની જેવો ઘાટ જે છે તે સર્જાયો છે પાલિકા ભલે ગમે તેવો વહીવટ કરે પરંતુ છેલ્લે વેઠવાનો વારો તો સામાન્ય નાગરિકો જ આવતો હોય છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એનિંગ ગુજરાતી વડોદરા નડિયાદ શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે ધારાસભ્ય એક્શન મોડમાં છે ધારાસભ્ય પંકજ દેસાઈએ દુકાનો નીચે રહેલા કાંસ સાફ કરવા સૂચનો કર્યા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત ટીમ ઘટના દોડી આવી